भाजप कार्यकरे नेता विरुद्ध करेली पोस्ट बाद गुनो दाखल थता तेनी धरपकड़ थई छे। कार्यकर ना समर्थन में चार वोर्ड प्रमुख सहित 10 कार्यकरे राजीनामा आपी देता भाजप में धमासाण मची गयू छे। धरपकड़ भाजप प्रमुख निरंजन जांजमेरा इशारे थया होवानो आक्षेप खुद भाजपना विविध वोर्ड प्रमुख अने महामंत्रीओ द्वारा करायो छे। वोर्ड नंबर 2, 3, 4 अने 6 ना भाजपना होद्देदारों एकत्रित थईने शहर प्रमुखनी सामे विरोध पण नोंधाव्यो हतो। રાજીનામા પાછળ સૌરાષ્ટ્ર લોબીના મોટા નેતાઓ દોરી સંચાર હોવાનું મનાઈ રહ્યું છે। નિતેશ વાનાણીએ વિવિધ 19 એકાઉન્ટથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી। શહેર ભાજપ પ્રમુખના ઈશારે ધરપકડ થઈ એ દુઃખ ભાજપ કાર્યકર્તા નવીન રામાણીએ જણાવ્યું કે કાર્યકર્તા તરીકે મને ખૂબ જ દુઃખ થયું છે। નિતેશ વાનાણીએ મુક્ત નહીં કરાય તો રાજ્યભરમાં કાર્યકર્તા સંમેલન બોલાવીને ન્યાય અપાવવા કામ કરીશું। સૌરાષ્ટ્ર સુધી સુરત ભાજપ પ્રમુખે કરેલા કાર્ય વિશે માહિતગાર કરીશું ત્યારે ખ્યાલ આવશે કાર્યકર્તાઓની પાર્ટી છે। ભાજપના શહેરના વિવિધ બોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓએ રાજીનામું આપવાની વાત કરી છે। એક કાર્યકર્તા સાથે અશોભનીય રીતે વર્તન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। કોઈ પણ મોટો ગુનો કર્યા વગર માત્ર વ્યક્તિગત રીતે તેમણે નિરંજન જાંજમેરા માટે લખ્યું હતું। કોઈ પક્ષના વિરોધમાં તેમણે કોઈ વાત કરી નથી। પાર્ટીના પ્રમુખના ઈશારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ થાય તે ખરેખર શરમજનક બાબત છે। નિતેશભાઈ વાનાણીને જે ધરપકડ કરવામાં આવી છે એ પોલીસનો દુરુપયોગ કરી અને ધરપકડ કરવામાં આવી છે અને શહેર પ્રમુખના કહેવાથી જ કરવામાં આવી છે એટલે અમે આ સહન નહીં કરી લઈએ। કાર્યકર્તા તમામ વરાછા રોડના અને સુરત શહેરના ભેગા થઈ અને આનો વિરોધ અમે દર્શાવવાના છીએ। કઈ પ્રકારે કરવામાં આવી છે? અમે તત્વ રાજીનામા દેવું અને વિરોધ પ્રદર્શન આખા ગુજરાતમાં કરશું। આ મારા કાર્યકરને છોડવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રમાંથી બધેથી અમે કાર્યકર્તા સંમેલન બોલાવશું અને આ નેતાઓને ખબર પાડશું કે આ કાર્યકર્તાની કેમ ધરપકડ થાય। કાર્યકર્તાની પાર્ટી છે, નેતાની પાર્ટી નથી। કાર્યકર્તાની ધરપકડ શું લેવા કરવામાં આવી? હવે સામાન્ય પોસ્ટ મેળવીથી ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ છે નિરંજન જાંજમેરા, એની વિરુદ્ધમાં કંઈ પણ મેલી રહી છે, પણ એને ન કામ કર્યા એટલે મેલી ને કાં કોઈ બીજા નેતાની ન મેલી? પણ એને પહેલાં સમજવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય છે, આ કાંઈ પોલીસ સ્ટેશન નથી। કાર્યકર જતો હોય ને ત્યારે પોલીસ સ્ટેશનમાં જતો હોય ને એવો અહેસાસ થાય છે કાર્યકરોને, એટલે આ પોસ્ટ ઉમેરવામાં આવે છે। આ કાર્યકર્તાની વેદના બોલે છે।